લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. સાણંદ તાલુકાના તેલાવ અને કોલાટ ગામે આઇસોલેશન સેન્ટર કાર્યરત. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવી શકાય તે માટે ગ્રામ્ય સ્તરે કોવિડ કેર સેન્ટરો અને આઇસોલેશન સેન્ટર શરૂ કરવા ખાસ અપીલ કરી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કોલાટ ગામે 10 અને તેલાવ ગામે 5 બેડનું આઇસોલેશન સેન્ટર જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું છે. કોરોનાને માત આપવા માટે બંને ગામે શરૂ કરાયેલ આઇસોલેશન સેન્ટરમાં જમવાની ખાસ વ્યવસ્થા સાથે ઉકાળા લીંબુ શરબત સહિત જ્યુસ પણ આપવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના અધિકારી દ્વારા દરરોજ મુલાકાત લઈને આ સેન્ટરમાં સારવાર મેળવી રહેલ દર્દીઓ સહિત ગામમાં પણ નિયમિત આરોગ્યનું અપડેટ લેવામાં આવશે. દર્દીને વધુ સારવારની જરૂર પડે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવાની સુવિધા પણ કરવામાં આવી છે. ગામના કમરુદ્દીનભાઈ જણાવે છે કે ગામના સૌ લોકો ગ્રામ પંચાયત, તલાટી અને આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને માર્ગદર્શન મેળવીને લોકોને કોરોના વિશે માહિતગાર કરે છે અને ગામ કોરોના મુક્ત બને તેવા સહિયારા પ્રયાસ કરે છે. ગામમાં તમામ દર્દીઓને મેડિકલ ટ્રીટમેન્ટ અને કીટ આપવામાં આવે છે, ઉપરાંત વધુમાં વધુ લોકો રસી લે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. સરદારશ્રીના મારું ગામ કોરોના મુક્ત ધામ એ અભિયાન અંતર્ગત બધાએ મારા ગામની અંદર અવેરનેસ આવે, એ લોકો માસ્ક પહેરે, કોરોનાથી મુક્ત થાય એના માટે અમે આ અભિયાનની અંદર સહયોગ આપીએ છીએ. અને જે લોકોને ક્યાંય પણ તકલીફ હોય તો અમે શાળાની અંદર આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે અને એની અંદર અહીં અને એ આરામ કરી શકે. એમને 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 પોતાના ઘરની અંદર વ્યવસ્થા ના હોય તો એ લોકો અહીંયા રહી શકે એવો માહોલ અમે અહીંયા ઊભો કર્યો છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શનથી ગ્રામજનોનું સર્વેલન્સ સહિત ગામમાં સરપંચની આગેવાની હેઠળ ઉપસરપંચ, અગ્રણી, તલાટી, આશા વર્કર, શિક્ષક, આંગણવાડી કાર્યકર સહિતની ખાસ કમિટી બનાવાઈ છે, જે કમિટી દ્વારા ગામમાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન બાબતે જાગૃત કરવામાં આવે છે. સાણંદ તાલુકાના દરેક ગામ અને તંત્રના સહિયારા પ્રયાસથી ગામ કોરોના મુક્ત ગામ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે લોકોને તાવ, શરદી, ઉધરસ જણાય તો એ લોકોને અમે અહીંયા શાળાની અંદર આઇસોલેશન વોર્ડ જે બનાવ્યો છે એની અંદર પ્રાથમિક સારવાર આપીએ છીએ. અને છતાંય પણ એમને એવું લાગે કે વધારે તકલીફ છે તો અહીંયાથી અમે એમને સલાહ આપી અને કોન્ટેક્ટ કરી અને આગળના જે દવાખાનું છે ત્યાં અમે મોકલવા માટેની તજવીજ પણ નક્કી કરી રાખી છે. એટલે દરેક જણા જે કર્મચારીઓ છે એ આમના પૂરો સહયોગ ગ્રામજનો, આગેવાનો અને સરપંચશ્રી અને શાળાના આચાર્ય શ્રી તલાટી તમ મંત્રીશ્રીનો ખૂબ સહકારથી આ રહ્યું જે કાર્ય છે એ સારું ચાલી રહ્યું છે. અને એની અંદર સરદારશ્રીનો જે આ અભિગમ છે એ અભિગમને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.